સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. હે પ્રભુ, અમારો દૈવી પરિવાર, સારું વિશ્વ અમારો પરિવાર છે. માત્ર ગુજરાતી ગૌરવ જ નહીં, અમે તો આટલા મોટા વિશ્વનો પરિવારમાં એક બુંદ જેવા છીએ. પ્રભુ, અમે આપને શરણે છીએ, આપ અમારો સ્વીકાર કરો. અમારી કઈ ભૂલો થઈ હોય, થતી હોય તો અટકાવો અને અમને ક્ષમા કરો. આપે અમને અધિકાર આપ્યો છે શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનો, બસ એ માટે અમે સદાય આપના ઋણી રહીશું. પ્રભુ, આ બહુ મોટો મોકો આપ્યો છે આપે, અને 3 વર્ષ કોણે જોયા છે, છતાંય આ વર્ષ અધિક આપે અમને બતાવ્યો એ માટે આપનો અનંત ઉપકાર અમારા શિર પર સદાય રહે એવી પ્રાર્થના સાથે આપણે આપણા વિષયને ન્યાય આપીએ. 4 દિવસથી આપણે વિચાર કરી રહ્યા છીએ. પહેલે દિવસે આપણે વિચાર કર્યો કે આપણા જીવનમાં ખૂટે છે શું. થોડું સમિંગપ તો કરવું પડે, કારણ કે રોજે રોજ નવા નવા આપણા ભગવદીઓ જોડાતા જાય છે ઋણાનુબંધે. આ ઋણાનુબંધ છે, આ દૈવી ઋણાનુબંધ છે. બાકી તો કેટલા ઋણાનુબંધો આપણે ભોગવ્યા, લેતી દેતી, વ્યવહાર, પરિવાર, કુટુંબ, બધા ઋણાનુબંધે જ આપણે ભેગા થઈએ છીએ. પણ દૈવી ઋણાનુબંધ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, કે જન્માંતરથી આપણે કોઈ સત્કાર્યમાં ક્યાંક તો ભેગા થયા હશું, ક્યાંક તો કોઈએ નાખેલો દાણો કોઈ સત્કર્મીનો હશે કે એ પક્ષીઓનીમાં પણ આપણે ખાધો હશે, કે જેથી આપણે એ ઋણ લઈ નહીં આવ્યા. મારા પ્રવચનમાં ઘણી વાર હું એમ નથી કહેતી કે આખો દી ભગવાન ભગવાન કરો, પણ તમે કબૂતરને ચણ નાખો ને ત્યારે શ્રી કૃષ્ણ શરણમાં બોલો, જે તમારો તમારા દેવ હોય તે બોલો, રાધે રાધે બોલો, જય જીનેન્દ્ર નવકાર મંત્ર બોલીને દાણો નાખો, હરિ ઓમ તત્સદ બોલીને દાણો નાખો. એ દાણો ખાધા પછી એકાદ પક્ષી દેહ છોડી દેશે તો એ જરૂર મનુષ્ય યોનિમાં આવશે, અને એ મનુષ્ય યોનિમાં લાવવાનું જે સત્કર્મ છે એ તમે કર્યું છે, કે જે અંજાન છે, જે તમારી જાણમાં નથી, અને તમારી જાણમાં એ સત્કર્મ નથી તેથી તમને ખબર નથી, અને ખબર નથી એટલે અહંકાર નથી, નિષ્કામ કર્મ. અરે કબૂતરને દાણા નાખવાને એ પણ નિષ્કામ કર્મ છે, એ પણ નિષ્કામ કર્મ છે, અને એમાં પણ એ દેહને હીન દીન પશુ યોનિને છોડાવીએ ને તો એ પણ સત્કર્મ છે. જીવનમાં ખૂટે છે આવી બધી વાતો, બહુ ખૂટે છે. આપણે નાખીએ છીએ બધું, દાણા નાખીએ છીએ, ગાયને ઘાસ ખવડાવીએ છીએ, બધું કરીએ છીએ, પણ સાથે જો પ્રભુનું નામ લઈએ તો એ દેહ જયારે છોડે ને ત્યારે સારી યોની પામે. આ રીબર્થ નો બહુ મોટો નિયમ છે, બહુ મોટો નિયમ છે. સુચિનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગી નામે કુલે ભવતી ધીમતા. વાહ, આ 4-5 શ્લોક છે ને કનેક્ટેડ છે. આ એકલો બોલીએ, એક જ શ્લોક બોલીએ તો ના ચાલે, 4 શ્લોક સાથે એનો અને જોડા મેળશે. તેથી આપણે બધા ઋણાનુબંધે મળ્યા કહેવાઈએ, હવે પછી પણ મળીશું. કોઈ અમારા જેવા વૃદ્ધો 80 વર્ષના દેહ છોડશે તો અમે પાછા તમારી પાસે આવશું, કોઈને કોઈ રૂપે, ના કોઈના કોઈ રૂપે નહીં આવીએ, માનવના રૂપે આવશું પાછા. આપણે પશુ પંખીના રૂપે પાછા નહીં આવીએ, કારણ કે આપણે બુદ્ધિનિષ્ઠ છીએ, બુદ્ધિવાદી નથી. બુદ્ધિવાદી કોણ કહેવાય? કે જે વાદ વિવાદમાં પોતાની એનર્જી વેસ્ટ કરે બુદ્ધિની, એ બુદ્ધિવાદી કહેવાય. તમે જો ઘણા અંદરથી બધું જાણતા હોય છતાંય માયો ચડાવીને કે ના હું આ વાતને માનતો નથી, અરે ભાઈ તારા ઘરમાં 5 લોકો છે, 5માંથી કોઈ તને નથી માનતું, તો આપણે જગતને આપણા ઓપિનિયન દેવા શું નીકળ્યા છીએ ભાઈ? કદી ના કહો હું માનતો નથી, આ શબ્દ જ ના બોલો, આ શબ્દ ના બોલો, મારા માનવામાં નથી આવતું, નહીં બોલો. આપણા માનવાને કોઈ જ કિંમત નથી આ દુનિયામાં, ઘરના નથી માનતા આપણું તો દુનિયાને શું મનાવા નીકળ્યા?
આપણા જીવનમાં આ ખૂટે છે આગ્રહ. આપણા જીવનમાં સતત આપણે આગ્રહ રાખીએ છીએ, હું કહું તેમ કરો, હું કહું તેવું જ વર્તન કરો, હું કહું તેવું બોલો, હું કહું તેવું ચૂપ રહો, કહું તો બોલો, ન કહું તો ચૂપ રહો, ના ખાલી કહી જુઓ બસ. તેથી આપણે પ્રેમ ગુમાવીએ છીએ, આપણે પ્રેમ ગુમાવીએ છીએ લોકોનો જો આગ્રહ કરીએ એટલે. અને પ્રેમ મેળવવો હોય તો આપણે પહેલે દિવસે જોયું, કાર્ય પકડો, કાર્ય પકડો તો જ પ્રેમ મળશે. પણ કાર્યમાં એ પણ આપણે વાત થઈ ચૂકી છે, પણ નવા જોડાણા એની માટે છે કે કાર્યમાં બીજો આવે તો આપણને ફાવતું નથી, એની સાથે બીજો આવ્યો એટલે સાથે ખટપટ સારું થઈ ગઈ, પાછા આપણે એકલા રહી શકતા નથી. આ બધી બહુ ગડબડ ગોંધળ છે આપણા જીવનમાં. કાર્ય પકડો, કાર્ય નથી તેથી આપણને લોકોનો પ્રેમ નથી મળતો, પ્રેમ નથી મળતો એટલે આપણામાં સ્ફૂર્તિ જ નથી, સ્ફૂર્તિ નથી, સ્ફૂર્તિ શક્તિને કોતરી ખાય ઉદયની જેમ. અને શક્તિ આપણે શક્તિહીન થઈએ એટલે શાંતિ ન વળે, શાંતિ આનંદને ખોતરી નાખે. જો આખું જીવન કેવું ડોળાઈ જાય છે, કેવું ડોળાઈ જાય છે જુઓ. પણ એક વાત મેં કહીતી યાદ હોય તો, ખાલી ગીતાના 700 શ્લોક ન આવડે તો ચાલશે, વેદો તો આવડવાના જ નથી એ તો સવાલ જ નથી, ઉપનિષદો આવડવાના નથી સવાલ જ નથી. જેને ગીતા ન સમજાણી એને વેદ ઉપનિષદ ક્યાંથી સમજાય ભાઈ. અને હવે કરવા જઈશું તો કઈ મેળ નહીં ખાય. પણ એક શબ્દ તમને આપું, ક્યારે બી નિરાશ થાવ, ઉદાસ થાવ, હતાશ થાવ, ક્યારે કોઈનું ખરાબ લાગે, ખોટું લાગે, ક્યારેક બેચેની થાય, ક્યારેક ગુસ્સો આવે કોઈ ઉપર, ક્યારે એમ થાય સંબંધ તોડી નાખીએ, હવે તો નહીં જોઈએ આવે વ્યક્તિ, ત્યારે એક શબ્દ યાદ રાખજો, એ શબ્દ નથી, સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણના મુખમાંથી સરેલું શબ્દ બ્રહ્મ અમૃત છે. યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે. આ ધર્મામૃત છે, ધર્મનું અમૃત છે, ભગવાન કહે છે 12મા અધ્યાયનો છેલ્લો શ્લોક. યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે. પણ કોણ, કોણે ધર્મામૃતનો અધિકારી છે, કોણ એ ધર્મામૃત પી શકે છે, કોને આ ધર્મામૃત પચી શકે છે, કોણ આ ધર્મામૃતનો ઓડકાર લઈ શકે છે, કોણ આ ધર્મામૃતની વેચણી કરી શકે છે, તો ભગવાન બીજા લાઈનમાં કે સૂત્રમાં કહે છે, એ તું ધર્મામૃતમિદં યથોક્તમ પરિપાસ શ્રદ્ધાના મત પરમા. જે શ્રદ્ધાથી મત પરમા, જે શ્રદ્ધાથી મારી શરણે આવે છે, જે શ્રદ્ધાથી મને ચાહે છે, જે શ્રદ્ધાથી મારા કાર્યને સમજે છે, જે શ્રદ્ધાથી મારા કાર્યને સ્પ્રેડ કરે છે, જે શ્રદ્ધાથી મારા કાર્યને અપનાવી લે છે, જે શ્રદ્ધાથી મારા કાર્યથી જોડાયેલો રહે છે, અહર્નિશ જે શ્રદ્ધાથી જીવે છે, જેને કોઈ ફરિયાદ નથી પણ જે શ્રદ્ધાથી ફરી ફરી મને યાદ કરે છે, તે શ્રદ્ધાના મત પરમા. શું કહ્યું છે ભગવાને, કદી કહેતા નહીં એકલા છીએ, ગમતું નથી, બેચેની છે, બોલતા જ નહીં. એ માટે એક શબ્દ રટ્યા કરો, ક્યારે પણ આવા ફ્રસ્ટ્રેટ થાવ ત્યારે, મમૈવાંશો જીવલોકે. આ જીવલોકો, જીવલોક કોણ છે, પશુ પંખી વૃક્ષ વનસ્પતિ જળચર જીવ, આ બધા જીવ સૃષ્ટિ કહેવાય, પણ માનવનું જીવન કહેવાય. તેથી ભગવાન કહે છે કે મમૈવાંશો આ જીવલોકે, જીવ લોકોમાં તું માય મેન, માય ડિયર, માય ડાર્લિંગ, માય લવલી, માય પ્રેમ, પ્રેમી, તું મારો પ્રેમી છો, ઇષ્ટો સિમે પ્રિય સખા. ભગવાને, ઓહો હો, ભગવાને અર્જુનને જયારે પ્રિય કીધું હશે ત્યારે મને આજે પણ ઈર્ષા આવે, મને એમ થાય શું અમે પ્રિય નથી, જેવું આવડે એવું તમારું કહીએ તો છે દુનિયાને, તો અમને ક્યારે પ્રિય કરશો. તો અંદરથી એક અવાજ ઉઠે, હા કે પ્રિય કર્યા એટલે તો 80 પસાર કરાવ્યા, રોગ વગર, ભોગ વગર, નથી રોગ જીવનમાં, નથી ભોગ જીવન, એટલે તો 80 પસાર કરાવ્યા તારા. ભગવાન જવાબ દે, અંદર અંતર જવાબ દે, આત્મા જવાબ દે. અંદર કહેવાનો મતલબ એવો છે કે ભગવાન કે છે, એ તું ધર્મ્યામૃત મિત્ર. આ ધર્મનું અમૃત એટલે ભાગવતજી, ધર્મનું અમૃત એટલે ગીતાજી.
તેથી આપણા જીવનમાં ખૂટે છે એક અમૃત બિંદુ, બાકી કશું ખૂટતું નથી, બધ કઈ ખૂટતું નથી. અને એ જયારે અમૃત આપણને ધર્મનું આપણી અંદર ઉતરશે ત્યારે બધું ગમવા લાગશે, અને ગમતા 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 આ બધા કચરા સાફ થતા જશે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધું સાફ થતું જશે, એની મેળ થતું જશે. એક પવનનો ઝપાટો આવ્યો અને ક્યારેક ઘર સાફ થઈ જાય તો ક્યારેક ઘર ઘરમાં ધૂળ ભરાઈ પણ જાય. અહીં આ ખૂટે છે તો એ ખૂટે છે નું કારણ આપણે જાણ્યું બીજે દિવસે. ગોટલો, ગોટલો કાઢો, બસ કેરીનો ગોટલો નીકળે, એની છાલ ઉતરી જાય, પછી એ ઘરને કા રસ નીકળે કા એના ટુકડા થઈ અને ભગવાન પાસે જાય. કેરીને સુધારો કહીએ, પણ અમારે તો બહેનોને શબ્દોમાં પણ કેટલી ગરિમા છે. જે શબ્દ સહી ન હોય એ શબ્દથી કરેલું કામ કે કાર્ય કે ભોગ કે પ્રસાદ, પ્રસાદ ન કહેવાય, નૈવેદ્ય, ભગવાનને ના ધરાય. કેરી કાપીને ભગવાનને ધરી દો, કાપી શબ્દ બોલ્યા પછી એ કેરીને ભગવાનને ના ધરાય. કેળું કાપો ને ભગવાનને ધરવાનું છે, કાપો બોલ્યા ના ધરાય. સુધારો, કેળાની છાલ કાઢી કેળાને સુધારો, કેરીને સુધારો, એનો ગોટલો કાઢી નાખો. ભગવાન પણ એમ જ કે છે કે તું સુધરીને આવો મારી પાસે, કપાઈને ના આવો. કપાઈને એટલે કોઈ અપમાન કર્યું, આપણું દિલ તૂટી ગયું, કપાઈ ગયું આપણું દિલ. આપણે કહે મારું દિલ ભાંગી ગયું, મારું મન ભાગી ગયું, મારું મન બેચેન થઈ ગયું, મારું મન તૂટી ગયું, આપણે કહીએ ને ઘણી વાર. ભગવાન કે છે નહીં, તું કપાઈને ના આવો, સુધરીને આવો, ગોટલો કાઢીને આવો. પ્રત્યેકમાં તમે જો એક એક ફળોમાં બીજ છે, કેળામાં નથી. કેળામાં એક કેળું એવું છે કે જેમાં બીજ નથી, અને તેથી બારે માસ ભગવાનને જો નૈવેદ્ય ધરવું હોય તો કેળું રોજ ધરવાનું હોય, કારણ કે એમાં બીજ નથી, બીજ નથી. તેથી ચીકુ સુધાર્યું, બી કાઢીને ધરીએ, છાલ કાઢીને ધરીએ. એપલ સુધાર્યું, છાલ કાઢીને ધરીએ, બીજ કાઢીને ધરીએ. બીજ નીકળી જવું જોઈએ, વાસનાની છાલ અને અહંકારનું બીજ જયારે નીકળશે ત્યારે આપણું જીવન કુરુક્ષેત્રથી ધર્મક્ષેત્ર પર જશે, કુરુક્ષેત્રથી ધર્મક્ષેત્ર પર જશે. અર્જુનમાં છાલ નહોતી, કોઈ વાસના, કોઈ કામના, કોઈને લૂંટી લેવું, કોઈને ખાઈ જવું, કોઈને મારીને ભાગી જવું, આવું અર્જુનમાં નહોતું. પણ બીજ હતા, એ બીજ કાઢતા ભગવાનને કેટલી તકલીફ થઈ હશે એનો જો આપણે કલ્પના કરીએ ને, વિચાર કરીએ તો દયા આવે. કૃષ્ણની, આપણને શ્રી કૃષ્ણની દયા આવે. શું પ્રયત્ન, શું મહેનત કરી છે સમજાવવા માટે, અને અંતે કદાચ નારાજ થઈને કઈ પણ દીધું, કઈ પણ દીધું. મયઈ વૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. મયઈ વૈતે, યાદ કર, તને નિમિત્ત બનાવું છું, અને જો એમાં કઈક નાચ કૂદ કરી અને હવે હવે તું એમ કહી રહ્યો છો. દસ દસ અધ્યાય બોલ્યા પછી ભગવાન કહી રહ્યા છે તસ્માત્વ ઉત્તિષ્ઠ યશોલભસ્વ. પણ યાદ રાખજે, મયઈ વૈતે નિહતા પૂર્વમેવ, હવે હું કોઈની રાહ નહીં જોઉં. તું એમ માનતો હો કે આપણે રથ લઈને પાછા નીકળી જઈએ, આપણે નથી લડવું, અમે ભટકશું દર દર, અમને તો ટેવ પડી ગઈ છે કેશવ, અમને કેશવ ટેવ પડી ગઈ છે. તમે અમારી ચિંતા ન કરો, અમે રેવા ટેવાયેલા છીએ, અમાર નહીં જોઈ પાંચ ગામ. તમે તો અત્યારે નકાંક્ષે વિજય કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિન્નો રાજ્ય ગોવિંદમ કિ ભોગઈ જીવિત એન વા કેશવ. અમારે સુકામ ભોગ ભોગવવા, અમારે નથી ભોગ ભોગવવા, નથી અમારે પાંચ ગામ જોતા. કિન્નો રાજ્ય ગોવિંદ, હે ગોવિંદ, અમારે કઈ રાજ્ય નથી. બસ ભગવાનને આ ગોટલો કાઢવો હતો. કયો? લાચારીનો. સગા પ્રત્યેની જે મોહ હતો ને, એ ચિકાસનો ગોટલો કાઢવો હતો ભગવાને. તેથી પ્રયત્ન કરતા રહ્યા, અંતે આંખ લાલ કરી હોય ને એવું દેખાય છે આ શ્લોકમાં. જેમ માને ચાર દીકરા હોય અને માને ક્યાંક બહારગામ જવું હોય ને ટિકિટ જોતી હોય,
તો એને ખબર છે કે મોટો દીકરો કહેશે કે માં મને બહુ કામ છે, તું બીજાને કે આ ત્રણ તો છે તારી પાસે. માં બીજા દીકરાને કહેવાની વિચાર કરે તો માને ખબર છે કે હા માં ટિકિટ કઢાવી દઈશ પણ મારે જવું છે ત્યાં સુધી એ બહાના જ કાઢશે. કારણ કે એની 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 પત્ની એવી છે ને કે ટિકિટ ના પૈસા ખર્ચવા પડે એટલે નહીં કરવા દે. ત્રીજો દીકરો કે માં મારે જ બારગામ જવું છે, મને નથી મળતી તો તારી કેવી રીતે કાઢું. માં ચોથા ને કે બેટા આ ત્રણ માં કોઈ માર કામ કરે એમ નથી, તું કરી દે ને. અને ચોથો દીકરો બહુ ગરીબ જેવો છે, એની પાસે બહુ પૈસા નથી. અને માં સાડલાને છેડેથી રૂપિયા કાઢી દે, બેટા તું કરી દે માર વાલા. અને દીકરો કરી દે. ભગવાન એમ કહેવા માંગે છે માને બારગામ જવું જ છે, એથી મોટાએ બીજાએ ત્રીજાએ આનાકાની કરી બહાના કાઢ્યા જે હશે તે, પણ માએ જવાનું બંધ ના રાખ્યું. કૃષ્ણ અહીં માની ભૂમિકા પર વળી રહ્યા છે. મયે વૈતે નિહતા પૂર્વમેવ, મે પૂર્વથી વિચાર કરી રાખ્યો છે કે જો અર્જુન છેવટ સુધી નહીં જ માને તો તું નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી, તું નહીં તો બીજાને કહીશ, બીજો ને માને તો ત્રીજાને કહીશ, ત્રીજો ને માને તો એથી આગળ ઘણા છે. પણ હવે આ લડવું બંધ નહીં થાય, હવે આ લડાઈનું શંખ ફૂંકાઈ ગયો છે એ બંધ નહીં થાય, લડવું અનિવાર્ય છે, દુષ્ટોને મારવું અનિવાર્ય છે. શું વાત, ક્યારેક ગીતા રાખો બસ, આપણે ખીલી જઈએ, બધા ખીલીએ ખુલીએ ને ખેલીએ. આ ત્રણ આપણામાં જયારે ભરાઈ જશે ને ત્યારે જ ગોટલો જશે, પેલા નહીં જાય. ગુલાબની કળી તમે જોઈ છે, ખીલેલા ગુલાબને આપણા આંગણામાં વાવ્યા હોય, કદાચ વાવ્યા હોય તો ખીલેલું ગુલાબ હશે એને આપણે લઈશું, પણ બંધ કળી હશે ને એને આપણે નહીં લઈએ. આપણે રાહ જોઈશું કે એને ખીલવા દો, થોડી ખુલે ને પછી લઈએ, પણ એ નહીં ખુલે. એટલું પવન આવશે, ઝાકળ પડશે, એ ધીમે ધીમે આમ હલશે ને ડોલશે ખરી, પણ એ ખીલશે નહીં ખીલે. પણ જો બીજે દી સૂર્યનો તાપ આ પડ્યો, એવો તાપ પડ્યો કે એની પાંદડી બધી ખુલવા માંડી. જીવનમાં દુઃખ નહીં આવે ને ત્યાં સુધી આનંદની કિંમત નહીં રહે, સુખની કિંમત નહીં રહે. આપણા બાળકોને પૂછો, આપણા પૌત્રોને ખાસ પૂછો, એને આપણે કહીએ કે અમારા જમાનામાં તો અમે ગાડી શું, અમે તો હાથ ગાડી એ નહોતી વાળી, તો એ લોકોને હસશે. એવું કઈ હોય દાદી, ગાડી તો હોવી જ જોઈએ ને, કાર તો હોવી જ જોઈએ, સ્કૂટર ને સ્કૂટી તો હોવી જ જોઈએ. એને ક્યાં ખબર છે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા છે, આપણે કેવા માહોલ જોયા છે, આપણે કેવી ગરીબી વેઠી છે, આપણે કેટલી અછતો ભોગવી છે, એને ખબર નથી. ભગવાન કહે છે તું નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી, પણ યુદ્ધ થઈને જ રહેશે. આ બી કાઢવાના છે, ધર્મયુક્ત બનવા માટે કુરુક્ષેત્રના બી કાઢવાના. કુરુક્ષેત્ર એટલે શું? કેરી જેવા છીએ આપણે, હું ને તમે બધા જ, હા, ઉપરથી સોફિસ્ટિકેટેડ કલરફુલ ને અંદર ગોટલો, અંદર ગોટલો, આ બી અંદર એ કાઢવાનું, એ આપણે કાઢવાનું. એ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી જીવન જીવવાની કલા આપણને નહીં આવડે. અને એ ગોટલો કાઢ્યો એ જ બહુ મોટી કલા છે, એ બહુ મોટું સમર્પણ છે, એ બહુ મોટી પ્રગતિ, બહુ મોટી સાધના છે. તેથી કાલે એ બધી વાતો જોઈ કે શિલ્પકાર કૃષ્ણની મૂર્તિ ઘડતો નથી, માં ભવાનીની મૂર્તિ કૃષ્ણ શિલ્પકારે ઘડી નથી, માત્ર કરચો કાઢી. ગણપતિ તો હતા જ, ગણપતિ શેમાં હતા? ગણપતિ હતા પથ્થરમાં, પણ કરચો લાગી હતી, તે કરચો ધીમી ધીમી જયારે નીકળી ગઈ ત્યારે ગણપતિ બહાર આવ્યા, કૃષ્ણ પછી બહાર આવ્યા, માં ભવાની બહાર આવી, આપણા રામ બહાર આવ્યા, બધા અંદર હતા. એમ આપણી અંદર બધું ઘણું ભર્યું છે, પણ જ્યાં સુધી કરચો નહીં નીકળે, બીજાની વાત સાંભળવાની, બીજાની ગોસિપ કરવાની, બીજાનું જરૂર સી છે બીજાની વાત સાંભળવાની, આટલું સુંદર કાર્ય લઈને બેઠા છે, લાગી પડો, મંડી જાઓ, બસ એની માટે પૂછો, કરચો કાઢી નાખો, બસ ભગવાનને બહુ ગમશે. ભદ્રંકરણે વિષ્ણુયામ દેવા.
ભદ્રમ પશ્યે, હું ભદ્ર જોઉં, ભદ્ર સાંભળું, ભદ્ર બોલું. આ ભગવાન આપણને કહી રહ્યા છે. આપણને કોઈ પૂછે તમારી હાઈટ કેટલી, તો આપણે શું કહીએ? 5 ફૂટ 9 ઇંચ, 5 ફૂટ 2 ઇંચ. આપણી હાઈટ એટલી છે જ નહીં, આ લંબાઈ છે. આપણે કોઈને ઘરે જઈએ તો કે ઓહો તમારો બાબત બહુ વધી ગયો, તમારો બાબો બહુ વધ્યો નથી, લાંબો થયો છે શરીરથી. વધ્યો તો એની સાથે થોડી વાત કરીએ પછી ખબર પડે કેટલો વધ્યો. બુદ્ધિથી વધે એને વધવું કહેવાય, અને શરીરથી વધે એને લંબાઈ કહેવાય. તેથી કોઈ પૂછે તમારી હાઈટ કેટલી, તો હકીકતમાં કહું આપણી હાઈટ કેટલી, આટલી. બધા જુઓ મારી સામે, એક વેતની આપણી હાઈટ છે. આ મોઢું જીભ ખરાબ ખાય તો પેટ બગડે કે નહીં? જીભ નથી બગડતી, પેટ બગડે. આંખ ખોટું જોવે, ખરાબ દ્રશ્ય જોવે તો બગડે શું? આંખ નથી બગડતી. આપણે ડોક્ટર પાસે જઈને કહી આજ મારી આંખે ખરાબ જોયું ને, એટલે તમે એ ખરાબી કાઢી નાખો. ડોક્ટર કહે કે તો મને ખબર નથી તારામાં કેટલી ખરાબી છે. આંખ ખરાબ જોવે તો મન બગડે, મન આંખમાં નથી આમાં છે. કાન ખરાબ સાંભળે, ખોટું સાંભળે, નિંદા સાંભળે તો બગડે શું આપણું? અહીંથી નીચેનું આ તો બધા આપણા એમ્પ્લોય છે ભાઈ, ઇન્દ્રિયો તો બધી એમ્પ્લોય છે. કોઈ રડતું હોય તો એને ખભે હાથ મૂકવાનો પણ હાથ કરે, એ પણ મન ઓર્ડર કરે. ત્યારે બુદ્ધિ ઉપરથી ઓર્ડર કરે કે ભાઈ આને રડતો છાનો રાખ. તેથી આપણી હાઈટ આટલી જ છે, એક વેતની એટલી પણ નથી. હવે સુનો, ચોકી જશો, આપણી હાઈટ માત્ર એક નખ જેટલી છે. કેમ? એમ એક શબ્દ આપણે બોલીએ ને, અને સામી વ્યક્તિ જો અંદરથી ધ્રુજી જાય તો માનજો એ શબ્દમાં કેટલી કટુતા ભરી હતી, એ શબ્દ કેટલી સામી વ્યક્તિને ખલાસ કરી શકે છે, એ શબ્દથી કેટલી વ્યક્તિ જીવતા મરી જાય છે. આપણે ટોંટ બોલીએ છીએ ને, એક શબ્દમાં આપણું આખું કેરેક્ટર ખબર પડી જાય. એક જ શબ્દ આપણી એટલી જ હાઈટ છે. આપણી હાઈટ માત્ર એક નખ જેટલી જ છે. એક શબ્દ બોલો ત્યારે ખબર પડી જાય કે કોણ કિતને પાણી મેં. અને તેથી જ આપણી હાઈટ આટલી છે. બુદ્ધિ ઓર્ડર કરે જીભને, જીભ કઈ ખોટું બોલીને ટોંટ બોલીને સંતાઈ જાય, માર કોણ ખાય? વાસો, વાસો માર ખાય. જીભ ખોટું કરે તો વાસો માર ખાય. જીભને ખોટું કરાવ્યું કોને? બુદ્ધિએ કરાવ્યું. એટલે આપણી હાઈટ તો આટલી જ છે. આ નીચેથી તો બધા એમ્પ્લોય છે, હાથ પગ પેટ બધા એમ્પ્લોય છે. તેથી આ સંભાળવાનું છે, આ બધું ખોતરવાનું છે, તો જીવન જીવવાની કલા આવે. શા માટે કોઈનું ખરાબ જોઈએ? આપણે જોયું હોય તો પણ આપણે નજરઅંદાજ કરી શકીએ છીએ અને એને સમજાવી શકીએ છીએ. તું આવું ના કર ભાઈ, બેન તું આમ બોલ નહીં, સામી વ્યક્તિ બહુ તૂટી જાય છે. અને એવું લાગે તો તું 2 દિવસ એની સાથે મૌન લઈ લે, પણ તું એનું દિલ ભાંગીને વાત ન કર. તું એનું શરીરને નથી તોડતી, એની અંદર રહેલા કૃષ્ણને ધક્કો મારે છે, આનંદને. એની અંદર આ રામને અકળાવે છે, તું શાંતિને અકળાવે છે. રામ શાંતિ છે, કૃષ્ણ આનંદ છે, શિવ જ્ઞાન છે, સીતા સહન શક્તિ છે, ભરત ત્યાગ છે, તો લક્ષ્મણ શૌર્ય છે, હનુમાનજી તો શક્તિ ભક્તિ જે ગણો તે બધું છે. કહેવાનો તાત્પર્ય આ બધું ખોતરવાનું છે, તો જીવન જીવવાની કલા આપણને આવડે. અને જેને જીવન જીવવાની કલા આવડી ગઈ એનું જીવન વ્યર્થ નથી, પણ એનું જીવન તીર્થ બની જાય. હા, તીર્થ બને. જો ભગવાને ગીતામાં આ શરીરને જન્મ નથી કીધો. શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધેદ કર્મણ, શરીરને યાત્રા કહી છે. આ શરીર શા માટે આપ્યું ભગવાને? યાત્રા કરવા આપ્યું છે. યાત્રા એટલે શું? ટિકિટ કઢાવીને આપણે હરિદ્વાર કે ઋષિકેશ કે ગોકુળ મથુરા જઈએ, એ યાત્રા નહીં. યા એટલે છોડવું, જવું, યા એટલે જવું, અને ત્રા એટલે છોડવું. ત્રિવિધ તાપને મારવા, ત્રિવિધ તાપને છોડવા. આપણે બદ્રી કેદાર ગયા એટલે લાંબે જઈએ આપણે, આપણે અમરનાથ જઈએ, પશુપતિનાથ જઈએ, આપણે માન સરોવર જઈએ, આપણે
અને આપણી સંસ્કૃતિમાં ખબર નહીં એક વાત છે એવી બહુ સુંદર સરસ કોઈ નિયમ કદાચ ઋષિઓએ જ કર્યો હશે ખબર નહીં પણ ઋષિઓ કર્યો હોવો જોઈએ તો ટકી રહ્યો છે નહીં ના ટકે કે તમે યાત્રાએ જાઓ ત્યારે કઈક છોડો યાત્રાએ જઈને આવ્યા પછી લોકો પૂછે શું છોડીને આવ્યા અમારા બેનો કે ટીંડોરા છોડી દીધા ઘરમાં કોઈને ભાવતા નથી એટલે મને એમ થયું ટીંડોરા ઘરમાં લાવવા નહીં છોડી દેવો ને એના કરતા ટીંડોરા છોડી દીધા મને બહુ ન ભાવે બોલો ટીંડોરા છોડવાનું ભગવાન કીધું તું શું છોડ્યું તો કે સુરણ છોડ્યું કારણ કે 50 થઈ ગયા એટલે સુરણ થી ખજવાળ આવે એલર્જી થાય છે ઘરમાં કોઈને ભાવતું નથી એટલે સુરણ છોડી દીધું કાંદા બટેટા છોડી દીધા આ બધું છોડવાનું નથી જે વસ્તુ પરમાત્માએ દુનિયામાં પકાવી છે સૃષ્ટિમાં ઉત્પન્ન કરી છે આ દરેક વસ્તુમાં કઈ ને કઈ પ્રોટીન છે કઈ ને કઈ કેલ્શિયમ છે કઈ ને કઈ વિટામિનો છે એ શું કામ છોડવાનું હા ધર્મમાં હોય આપણા કે બટેટા નથી ખાવાના તો નહીં ખાવાના સાચી વાત છે બધી જ વાત સાચી છે પણ માત્ર 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 આ છોડવું જ જરૂરી નથી જરૂરી નથી શું છોડ્યું 6 મહિના સુધી હું ક્રોધ નહીં કરું છોડ્યું 2 મહિના સુધી હું શોપિંગ નહીં કરું એટલે મારો લોભ ઓછો થાય મારી મમતા ઓછી થાય હું 1 મહિનામાં સતત 1 દિવસ મૌન પાળીશ કર્યું એવું એને છોડ્યું કહેવાય કે જે આપણને ઈશ્વર તરફ લઈ જાય જે આપણને પ્રભુ પ્રાપ્તિ કરાવે જે આપણું જીવનને સમર્પિત થતા શીખવે એ છોડ્યું આપણે એ નથી કારણ કે છૂટતું નથી કોઈ ભાઈઓ એવું છોડ્યું કે વધારે નહીં હું 15 દિવસ બીડી નહીં સિગારેટ નહીં પીવું છોડ્યું રહેવાતું નથી રહેવાતું પણ યાદ રાખજો આપણા ઘરમાં 24 અવતાર લઈને પોથીજીમાં બેઠા છે આપણા ઘરમાં આપણા બધા ઈષ્ટદેવ બેઠા છે શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી અષ્ટ સખા આપણા ઘરમાં 24 તીર્થંકર વધારીને બેઠા છે આપણા ઘર અને એકલા નથી આવ્યા આપણા પિતૃઓને પણ લઈ આવ્યા છે તેથી વાળી વાળીને કહું છું કે આ ભાગવત પિતૃઓ માટે આપણે સ્પેશિયલ નથી કરતા પિતૃઓના ભાગવત તો કાર્તક મહિને થાય ભાદરવે થાય પણ પિતૃઓને પૂજા થઈ શકે આપણીથી પણ માત્ર પિતૃ માટે કરીએ છીએ એવું કદી નહીં બોલતા કારણ કે આખો મહિનો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો છે વિષ્ણુ પરમાત્માનો છે અને વિષ્ણુ પરમાત્માના શ્રી અંગમાં વિષ્ણુએ બધા જ દેવોને બતાવ્યા છે બધા જૈનોના દેવો પણ છે વાસુપ્રદ દેવો છે તીર્થંકર દેવો છે બધા દેવો તમે વિષ્ણુ શાસ્ત્ર બોલતા હો હું બોલીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે હું તમને પૂજામાં બોલીશ પૂજામાં જેટલા બેસવાના છો એને વિષ્ણુ શાસ્ત્ર સરસ રીતે સાંભળતા સાંભળતા પૂજા કરજો લાઈવ કરીશ તમારી સાથે કહેવાનો મતલબ એવો છે આપણું જીવન યાત્રા માટે છે શરીર યાત્રા આપી છે તે ન પ્રસિદ્ધ્યેત કર્મણ સૌથી પહેલી યાત્રા કોઈ હોય આપણે 7 યાત્રા કરીએ છીએ એમાં 1 યાત્રા આપણને જોવા નથી મળતી સૌથી પહેલી યાત્રા જન્મ યાત્રા જેની આપણને ખબર નથી હું કહું છું ઘણી વાર આ મારું સ્વરચિત ભજન છે એક લાઈન સુનો નહીં માગા થા હમને માનવ કતન કિસને સંભાલા યે જન્મો કફલ ક્યું આયે હૈ જગ મે સમજા કરો જીવન કી નૈયા ચલાતે રહો બસ શા માટે આવ્યા છીએ એટલું જો વિચાર કરીએ ને તો કૃત કૃત્યશ્ચ ભારત છેલ્લે ભગવાન કહે છે કૃત કૃત્યશ્ચ ભારત ભારત શબ્દ ભગવાનના મુખમાંથી સરે છે અને તેથી જ અમારા મોદી સાહેબ રોજ બોલાવે ભારત માતા કી જય બધા બોલો ભારત માતા કી જય 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 હો મંગલમય ભારત માતા કી જય કારણ કે સ્વયં પરમાત્માના મુખમાંથી નીકળ્યું છે ઘણી વાર ગીતાનું જ્ઞાન દેતા દેતા સમજાવતા સમજાવતા ભગવાને ભારત શબ્દ બોલ્યો એ શબ્દ બ્રહ્મ છે ભગવાનનું ઉચ્ચિષ્ટ આપણે આપણા મુખમાં મૂકીએ છીએ અમૃતસ્ય પુત્રાહ કલ્યાણો ભવતી
आयुष्वान भवती, विद्यावान भवती, संततिवान भवती, संपत्तिवान भवती, धर्मवान भवती। कारण भगवान उच्छिष्ट आपणे लीधुं। एक नानू बाळक माना ખોળામાં હોય, માં સોપારી ખાતી હોય તો બાળક રડે, મને 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 મને, માને ખબર છે કે આને દેવાતું હશે, સોપારી થોડી ખબર ખવડાવાય વરસ દિવસ ના બાળકને। માં પોતાના મોઢામાં કુચ્ચો 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 કરી આમ કરી અને આપે બાળકને, અને એમાં તમારી જેવા કોઈ સોફિસ્ટિકેટેડ જોઈ જાય તો તરત ટોકે, નોનસેન્સ, એટલું ખવડાવો છો તમારું? માં કે બેસી રહી ચાની બની, તારા લગ્ન થશે ને પણ તને ખબર પડશે, તને બાળક થશે ત્યારે કે આમાં મને શું ખુશી છે અને બાળકને કેવો સ્વાદ છે તને નહીં ખબર પડે। અને આવી ખબર પડવા માટે તારે બાળક હોવું જરૂરી છે, અને બાળક માટે તારે લગ્ન કરવા જરૂરી છે, તારું લગ્ન થાય પછી બોલજે। તેમ ભગવાનનું આ ઉચ્છિષ્ટ ગીતા બોલતા અમને કેટલો આનંદ થાય છે, એ જે ન જાણતું હોય એને શું ખબર છે, એને શું ખબર પડે। તેથી શરીર યાત્રા છે, યાત્રા એટલે આપણે ઉપરથી યા એટલે આવ્યા, અને ત્રા એટલે આ અવગુણોને મૂકવા આવ્યા છીએ। પશુ જેવા છે અવગુણો, પિશાચ જેવા અવગુણો આપણી અંદર ભરેલા છે, એ આપણે મારવા આવ્યા છે। ત્રા એટલે તોડવા આવ્યા છે। જેમ કહીએ ને કે તમે શું છોડ્યું, ટીંડોરા છોડ્યા, સુરણ છોડ્યું કે કાંદા છોડ્યા, ને સરસ, જરૂરત જ નથી, ભલે ખાવ હોય તો ખાવ, ન ખાવ તો ભલે, જરૂર નહીં ખાવ, ન પણ ખાવ, કઈ વાંધો, પણ માત્ર આટલું નથી, આપણે આ છોડવા આવ્યા। યાત્રા એટલે આ જીવ શરીરની યાત્રા છે, છોડવા આવ્યા છે। શરીર યાત્રા પૂરી થઈ, બાળક 5-7 વર્ષ નું થયું, 8 વર્ષ, એટલે તરત આપણે મૂકીએ બીજી યાત્રામાં, કઈ, શિક્ષણ યાત્રા, આપણે શિક્ષણ યાત્રામાં મૂકીએ। શિક્ષણ લેતા લેતા ડિગ્રી મળી ગઈ, ડિગ્રી વધારે પ્રાપ્ત કરવા અમેરિકા ચાલ્યો ગયો, બાળક ચાલ્યા ગયા, 2 હોય 3 હોય 1 હોય, બરાબર, ત્યાં બહુ ભણ્યો, ત્યાં લક્ષ્મી પ્રાપ્ત કરી, પણ હવે ઇન્ડિયા નથી આવું, ભારતમાં નથી આવું, હવે એને ભારતમાં નહીં ગમે, તેથી એ ત્યાં સેટ થઈ ગયો, એ ત્યાં સેટ થયો, અને મા બાપ અહીંયા અપસેટ થયા, મા બાપ અપસેટ થઈ ગયા, આપણે અપસેટ થઈ ગયા, મારો દીકરો મને છોડીને ચાલ્યો, માએ તો મન મનાવી લીધું, માએ કીધું કઈ વાંધો, હશે એને જે એને ખુશી, કઈ વાંધો, એને ત્યાં બાળક થયું, દીકરાએ બોલાવી લીધા બેબી સિટિંગ કરવા, આવી જા માં, એ 6-12 મહિનાનું બાળક કરીને જલ્દી ભાગો, હવે ઇન્ડિયા ભેગા થઈ જઈએ, અહીંયા ગમતું નથી, ન ભાષા આવડે, ન ગાડી આવડે, હા નહીં કોઈ આડોશ પાડોશ, એક બાજુ ચાંદી દેખાય ને, અહીંયા આપણે બધા સોના જેમાં, અને આજુબાજુના બંગલાઓમાં બધા હાઉસમાં ચાંદી જેવા દેખાય, કોઈ આપણી ભાષા સમજે નહીં, કોઈ આપણે બોલે નહીં, આપણને ગમે, આપણે ભારતના રાષ્ટ્રપ્રેમી લોકો છીએ, આપણે આપણે ભારત માતાના બચ્ચાઓ બાળકો છે, સંતાનો છીએ ભાઈ। તેથી એ દેશ, હું 3 મહિનાની, મારી 3.5 મહિનાની ધર્મયાત્રા હોય, આ સાલ હું રહી ગઈ છું, કારણ કે મારે તમારી સાથે ઋણાનુબંધ બંધાવવાના હશે ને, એટલા માટે આ કોરોના આવ્યો। કોરોના તો મારી માટે કૃપા લઈને આવ્યો છે, આપણા બધા માટે કૃપા કરીને આવ્યો છે, આપણને ન થવો જોઈએ, બસ એ યાદ રાખજો, નહીતર આપણા ઘરના દુખી થઈ જશે, ધ્યાન રાખજો, બહુ ધ્યાન રાખજો। પણ આ કોરોનાની કૃપા અને કરુણા એ છે કે આપણે સત્સંગ કરી શકીએ છીએ, આ યંત્ર મંત્ર પહોંચાડી શકીએ છીએ, જુઓ આનાથી વધારે શું જોઈએ, ઈશ્વરની કૃપા જુઓ તમે। ત્યારે શિક્ષણ યાત્રામાં બાળકો આપણાથી દૂર ચાલ્યા ગયા, દૂર ચાલ્યા ગયા, ત્યાર પછી સંસાર યાત્રા આપણી ચાલુ જ હતી, આપણા કર્તવ્ય ખૂબ બધા હતા, દીકરીઓ અહીંયા હોય, કુટુંબ હોય તો કુટુંબ તરફ આપણી નજર જાય, એમ થાય કે આપણા બાળકો તો ભણવા વયા ગયા, પણ આપણા નાના ભાઈના બાળકો છે હજી ભણે છે, ચાલો કર્તવ્ય બજાવીએ, આ સંસાર યાત્રા, કર્તવ્ય વધ્યા, પરિવાર વધ્યો, સંસાર યાત્રા પસાર કરતા હતા, ખાટી મીઠી, છત અછત, ગમો અણગમો, માન અપમાન, આ બધું સહન કરતા કરતા, કારણ કે હવે આપણો પરિવાર બહુ ઓછો છે, મને ખબર છે 50-50 લોકો એક પરિવારના, અત્યારે કોઈ 2-2 જણા જ રહ્યા છે ઘરમાં, 4-4 જણા જ રહ્યા છે, એમાં એ બધા 2 ખાટલામાં અને 2 કીટી પાર્ટીઓમાં, 2 એન્જોય કરતા હોય અને 2 ખાટલામાં પડ્યા હોય, વિચાર કરો તમે,
આ આપણી સંસાર યાત્રામાં પરિવાર તો વધ્યો પણ પ્રેમ ઘટતો ગયો, કર્તવ્ય વધ્યા પણ કર્મયોગ ઘટી ગયો. કર્તવ્ય એટલે પરાણે આપણે વ્યવહારમાં જોડાઈએ છીએ, પરાણે જવું પડે ને જઈએ આપણે. ત્યાર પછી સાવ નિવૃત્ત થઈ ગયા. આપણે ષષ્ઠી પૂર્તિ ઉજવીએ છીએ ને, તમારામાંથી ઘણા ઉજવી હશે, પણ ષષ્ઠી પૂર્તિ ક્યારે ઉજવાય ખબર છે? છ અવગુણ લઈને આપણે બધા આવ્યા છીએ, હું ને તમે બધા, હું પણ તમારી સાથે છું. કામ ક્રોધ લોભ મોહ મદ ને મત્સર, આ છ અવગુણ લઈને આપણે આવ્યા છીએ. અને 60મું વર્ષ પૂરું થાય, બેસતું હોય ત્યારે પ્રતિજ્ઞા કરવાની હોય કે હું આ છે છ અવગુણ ને શૂન્ય કરી નાખીશ. 60 નો આંકડો આવી ગયો ને. અને જયારે 60મું પૂરું થાય ત્યારે પણ એ પ્રતિજ્ઞા હોય, એ 60 પછી તમે બોલો, હું નહીં બોલું. કારણ કે કોઈને, મને એમ છે કે કોઈને ખરાબ લાગશે. 60 પછીનો આંકડો શું બોલાય? એક, હું અડધું બોલું, બીજું તમે બોલો, એક ષઠ. જો 60મે વર્ષે છ અવગુણ પૂરા ન થયા તો 61મે વર્ષે એક નંબરનો ષઠ, આ વૃત્તિ ષઠ બની જાય. બધું જ ભોગવવાનું મન થાય અને રહી ગયા એવું લાગે. અત્યાર સુધી કઈ ભોગ્યું નહીં, ન એવા સારા કપડા પહેર્યા કે ન કઈ ખાધું પીધું, ન એન્જોય કર્યું, ભલે ને પછી પચે કે ન પચે, ખાઈ લો બસ, ભલે પછી શોભે કે ન શોભે, બધું પહેરી લ્યો બસ. 61, 62, એક એક અવગુણ વધતો જાય ભાઈ, એક એક અવગુણ વધતો જાય. હા, આ બધા તમે એકડે એક થી 100 સુધીનું કયો ને, કે 1 થી 100 સુધીની કથા, તો એ પણ 7 દિવસ આપણે કરી શકીએ. 1 થી 100 સુધીના આંકડામાં શું કરામત છે, શું મરમ્મત છે, શું સફાઈ છે, શું ઊંડાણ ગહેરાઈ છે, 1 થી 100 આંકડામાં છે. જે આપણા જીવનને એટલું ટચ કરે ને, આપણા જીવનને એટલું બાંધી લે, આપણા જીવનમાંથી એટલો બધો કચરો સાફ કરી નાખે, જો 1 થી 100 સુધી સમજાઈ ગયું હોય તો. એ તો સેમ્પલ હે ભાઈ, તો માલ કૈસા હોગા, યે કઈ વ્યાપારી કા માલ નહીં હે, કે દિખાયા સેમ્પલ કુછ ઓર ભેજા કુછ કરદા, નહીં, યે સ્ફટિક મની જૈસી બાત હે, જો આપકો શુદ્ધ સ્વરૂપ સે બતા રહી. કે એનું તાત્પર્ય સંસાર યાત્રા, પછી એમાંથી પણ આપણે નિવૃત્ત થયા. કારણ કે હવે ઘરમાં કોઈ છે જ નહીં, બે જણા જ રહ્યા છીએ. કુટુંબમાં પણ હવે આપણાથી મોટા હતા એ તો બધા ચાલ્યા ગયા, નાના છે એનો પરિવાર તો એને આપણી પડી નથી. હવે આપણા જ બાળકો ના પડી હોય તો આપણા ભાઈઓના બહેનોના એના એના બાળકો થયા, બધાને કેટલીક પડી હોય ભાઈ, કોઈને કોઈની પડી નથી, કોઈની નથી પડી, સૌ પોતાની પોતાની મસ્તીમાં મસ્ત જીવી રહ્યા છે. બધા હસ્તી ભેગી કરી રહ્યા છે, પસ્તી ભેગી કરી રહ્યા છે, પણ જીવનમાં મસ્તી નથી. હસ્તી એટલે મિત્રોના ટોળા, ચારે બાજુ ગમતા લોકો, પોતાના સ્વભાવ વાળાને જ ગમતા થાય છે. પસ્તી એટલે નાણા કમાવામાં, પણ મસ્તી ગુમાઈ ગઈ છે. એ બંધ કળી જેવા થઈ ગયા છે લોકો. પણ જયારે તડકો પડે ને ખીલે ને, એ જયારે જીવનમાં થોડી કમી થાય, જીવનના રંગ રાગ ની ખબર પડે, જીવનમાં તમામ સગાઓના સ્વભાવ, સગાઓના વ્યવહાર, સગાઓને આપણી માટેનો પ્યાર પ્રેમ આ બધી ખબર પડે ને, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. પછીની યાત્રા છે કુટુંબ યાત્રા. હવે સાવ નિવૃત્ત, કારણ કે કદાચ એકાદ બે બાળકો દીકરાઓ અહીંયા હોય તો તેઓ નથી ઈચ્છતા કે આપણે એમની ઓફિસે જઈને બેસીએ, તેઓ નથી ઈચ્છતા કે આપણા બિઝનેસમાં મારા બાપા કે પપ્પા જે હોય તે દાદા માથું મારે, ઘરમાં બેસો બસ. યાત્રાએ જવું છે, જાઓ, 2 મહિના તમને બુક કરાવી દઉં છું, હરિદ્વાર હોટલ જાઓ. નથી ઈચ્છતા, નથી ઈચ્છતા. આપણે પણ ના ઈચ્છીએ એવું કે આપણે એના માથા પર બેસી રહીએ. 1 મહિનો 2 મહિના નીકળી જાઓ, ગોકુળ જાઓ, મથુરા જાઓ, જે મારો કૃષ્ણ રમ્યો છે, જ્યાં ગાયોના ચરણ છે,
જ્યાં શ્રી કૃષ્ણ ના ચરણ પડ્યા છે, જ્યાં ધૂળ વાળો કૃષ્ણ આખા શરીર પણ રજ રજ જ્યાં વિટાય છે, આખા વ્રજ વ્રજ થી નાઈ રહેલો કૃષ્ણ, માત્ર બે આંખો દેખાય છે, આખો પીળો 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 કાનોડો ગોપાલ કૃષ્ણ જયારે ગાયો ચરાવીને ઘરે જાય ત્યારે એના શ્રી અંગ ઉપર થી ખરતી 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 એ વ્રજ રજ. અને એ વ્રજ રજ માં જો આપણે મહિનો રહેવા જઈએ તો આખું જીવન બદલાઈ જાય, કારણ મારા શ્રી કૃષ્ણ ના શ્રી અંગ ઉપરથી કરેલી આ વ્રજ રજ મને સ્પર્શ કરી રહી છે. એ જ ચરણ માંથી ખરતા કેસર ના ડગલા, એ જ બલરામ ના ચરણ માંથી ખરતા કંકુ ના ડગલા, એ જ ગ્વાલ બાલ અહી રમ્યા છે ગાયોની ખરી, ગાયોને દોતા દોતા દૂધની ધારાઓ નીકળી છે બ્રજમાંથી. હું ત્યાં જાઉં, એકાદ મહિનો રહ્યા હું, આ બધા પરિતાપો શમી જાય. પણ આપણે ઘર છોડવા જ નથી માંગતા, ઘર છોડવા જ નથી માંગતા, એટલે આપણે ગમતા નથી. થોડો થોડો આપણાથી એ લોકોને વિયોગ થવા દો. તમે જોજો, તમે મહિના બે મહિનામાં જશો ને તો તરત ઘરના લોકો કહેશે, મમ્મી આવતા રહ્યો, નથી ગમતો, છોકરા નથી ગમતો એમ નહીં, પણ પોતે પાર્ટીઓમાં નથી જઈ શકતા બાળકોને હિસાબે, જે હશે તે. પણ આપણે છોડવા માંગતા નથી. કુટુંબ યાત્રા નિવૃત્ત થયા ત્યાર પછીની યાત્રા છે ધર્મ યાત્રા. આ ધર્મ યાત્રાની જ વાત કરી રહી છું. આપણે અત્યારે ધર્મ યાત્રા કરી રહ્યા છીએ, આપણે ધર્મ યાત્રા કરી રહ્યા છીએ. આપણે માર્કેટિંગ નથી કરતા. આ શબ્દ મને બહુ ખોચ્યો છે, ક્યાંક કોક બોલ્યું છે, ન બોલશો. અમારી ધર્મ યાત્રા છે, આજે 64 વર્ષથી ધર્મ યાત્રા છે. જો ખોટું હોય તો ઈશ્વર સહન ના કરે, એમની વાણી બોલવા જ ન દે અમને. જો સત્ય છે તેથી બોલવા દે છે. ક્યાંય ડગ્યા નથી, હલ્યા નથી, તૂટ્યા નથી, કોઈને ખૂચ્યા નથી, કોઈને ખૂચ્યા નથી, અને ક્યાંય ખૂપ્યા નથી. ગમી ગયું ત્યાં રહી જાઓ, ચાલો નહીં. આની પછીની ટિકિટ કઈ છે મને બતાવો, હું એમ કહું. ઠીક છે, એકાદ બે દિવસ પ્રશ્નોત્તરી માટે રોકાઈએ, એમાં વાંધો નહીં. કે પ્લેનની ટિકિટ બે દી મોડી મળી હોય તો સવાલ નથી ઉભો થતો, એમ કઈ કોઈ કાઢી નથી. પણ કાર્ય પતે જય શ્રી કૃષ્ણ. પાછા મળીશું ભગવાન કરશે ત્યારે. કહેવાનો થાય ધર્મ યાત્રા ચરાઈ વૈતી ચરાઈ વૈતી ચરાઈ વૈતી ચરાઈ વૈતી. ઋષિઓ અમારા ક્યાંય ઉભા નથી રહ્યા, અમારા ભક્તો ક્યાંય બે દિવસ રોકાયા નથી, ચાલતા જ રહ્યા. ઋષિઓ તો ચાલતા જ રહ્યા છે સતત, ચરાઈ વૈતી ચરાઈ વૈતી ચરાઈ વૈતી. જગતમાં સૌથી પહેલી જો કોઈ ધર્મ યાત્રા કરી હોય ને તો મારા નારદે કરી છે. અને નારદજી પછી નારદજી જે જગાડ્યા હોય તો ભૃગુ ઋષિને, કે બાબા ઉઠો, કૃષ્ણ લઈને જવાનું છે જગતમાં. કૃષ્ણ એટલે આનંદ. જગતના લોકો દુર્યોધનના ત્રાસથી હજુ પણ બે બાકડા હતા, હજુ પણ નિરાશ, હતાશ, ઉદાસ, બેચેન, ધ્રુજી રહ્યા હતા, ધ્રુજી રહ્યા હતા. આકાશ ગાજે દે તો ધ્રુસકે ધ્રુસકે લોકો રડતા હતા કે કઈ બોમ્બ તો આવક અત્યારે બોમ્બ પડે છે. અને તે વખતે છરા ઉડતા, તે વખતે ક્યાંય ક્યાંથી આવા અસુરો આવીને ઘમરોળી નાખતા લોકો. આવી દુષ્ટ સેના દુર્યોધન બહુ ત્રાસ સહન કર્યો છે લોકોએ. અને તેવા કાળમાં મારો નારદ, નારદ જે કદી રદ નથી થયો તે નારદ. તો આવી ધર્મ યાત્રા અને સાતમી યાત્રા આપણે જોવા નથી નથી મળતી, એ છે સ્મશાન યાત્રા. સ્મશાને જવા માટે પણ યાત્રા શબ્દ છે, જુઓ. સ્મશાન યાત્રા, યાત્રા એટલે જે મૂકવા આવ્યો તો એ મૂકીને ગયો કે નહીં ખબર નથી, તો પાછળથી વાતો કરે ત્યારે ખબર પડે કે બધું ઘણું ત્રાસ લઈને ગયો, કઈ ખબર નથી. પણ જતી જે સ્મશાન યાત્રામાં જે ડેડ બોડી જતું હોય, મૃત શરીર, એને આપણે પગે લાગીએ છીએ. શા માટે? આપણે જાણીએ છીએ કે દુષ્ટ હતો, આ નકામો માણસ હતો, અને બહુ બધી હેરાન કર્યા છે લોકોને, પણ એના શરીરને આપણે પગે લાગીએ. કારણ વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાને કહ્યું છે,
शरीरम मृदु बुधभोक्ता कपींद्रो भूरि दक्षिण सोमपो मृतप सोम पुरुजित पुरुषत्तम। शरीर मृदु बुधभोक्ता शरीर होते छु, मृद एटले भरनार हूँ छु, भोक्ता एटले तारी अंदर बेसी ने जमनार हूँ छु, तारा दुख सुख आघात प्रत्याघात बधुं हूँ भोगवू छु, भोक्ता छु, मात्र अन्न नथी खातो, बधुं ज भोगवू छु तारू। शरीर भगवान ने दीधेलू छे, तेथी एक दिंगली बनावो सरस, एक मूर्ति बनावो सरस, पण एमां प्राण आवे नहीं, चाले खरी न चाले। आ ए तो करिश्मा छे भाई, ए करिश्मा छे भगवान नो, के मानव मूर्ति बनावीने चालता करी दीधी, कारण के पोते बैठो छे। गिरिराज धरण नी लीला मां बहु सुंदर आवशे आ बधी वात, हलावी नाखशे आपणने अंदर थी, हलावी नाखशे, वलोवी नाखशे आपणा जीवन ने, એવી સુંદર વાત શ્રીમદ ભાગવત ધર્મ યાત્રા કરીએ। અધિક માસ છે અને પરમાત્મા આપણું કર્મ નોંધે ના નોંધો, હું તો ના પડું, મારું કર્મ નહીં નોંધતા, જો તમે મારું આ કર્મ સત્કર્મ નોંધો તો પછી મારે પણ તમારું, તમે મારામાં શું સત્કર્મ કર્યું મારે નોંધવું પડે ને, મારી તાકાત નથી। એક તો પેલું તો તમે મને શ્વાસ કેટલા દીધા એ મારે નોંધવા પડે, પણ એ મારી તાકાત નથી, મારી ક્ષમતા લાયકાત નથી ને તાકાત પણ નથી। તેથી ભગવાનને કહીએ કે અમારું કઈ ન નોંધશો પ્રભુ, બસ અમે આ ધર્મ કાર્ય કરીએ એવી શક્તિ આપો, એવી બુદ્ધિ આપો, એવી વાક ચાતુરી આપો કે અમે બધાને પ્રેમ કરીએ। બહુ થયું હવે, જવા દો બધી વાતો, પ્રેમ કરો બસ, ભગવાન પરિત્રાણ પ્રેમ કરવા આવ્યા, હું પણ ભગવાનનું બાળક છું, મમે વાવશો છું, હું પણ પ્રેમ કરવા આવ્યો છું, બસ વાત પૂછ। જહા નહીં ચૈના વહા નહીં રહેના, તેની સાથે ન ફાવે ડિસ્ટન્સ માં આવી જાઓ, સોશિયલ ડિસ્ટન્સી કેટલું લાગુ પડે છે જો આ બધી વાતો। ચાલો આજનો દિવસ, હવે કાલથી આપણે આ ઝૂમ માં નહીં મળીએ, પણ કાલે હું જે તમને સંદેશ મોકલું એ તમે વાંચીને હાજર રહેજો, કારણ કે 20 તારીખે, કાલે બેસતો મહિનો છે, પરમ દિવસે નહીં રવિવારે 20 તારીખે આપણે મારે ઘરે વ્યાસ પૂજન થશે, પોથી પૂજન થશે, સમજ્યા, અને વ્યવસ્થિત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી પોથી પૂજન થશે, બે કપલ આવશે આપણે ત્યાં, લક્ષ્મીનારાયણ સ્વરૂપમાં, રાધાકૃષ્ણ સ્વરૂપમાં, અને એક શક્તિ સ્વરૂપમાં મારા આરતીબેન આવશે। તેથી કારણ કે આ શક્તિનો મહિનો છે, મા લક્ષ્મીનો મહિનો છે, તેથી મેં એમને કહ્યું કે ભાઈ તમે એ રૂપે તો આવો ભાઈ, પાંચ જણા તો જોઈએ તો આવશે, જરૂર આવશે, મને બહુ સંભાળે છે। તેથી શક્તિ સ્વરૂપે કોઈ જોઈએ તો લક્ષ્મી સ્વરૂપે બેનને બોલાવ્યા છે, એ બધા પૂજન કરશે, ત્યારે આવો લાઈવ વિડીયો તમને પૂજનમાં કરાવવા મળશે। આપ સર્વે જેમ બને તેમ બધા તમે પોથી પાસે બેસી જજો, 4:45 વાગે, 5 વાગે પૂજન શરૂ થશે, 6 ની અંદર પૂરું થશે, ઓકે, ખબર નથી કેટલો ટાઈમ, પણ 1-1.5 કલાકની અંદર પૂરું થશે। તમે બધા જ બેસજો, દીવો તૈયાર રાખજો, દીવો અખંડ નથી કરવાનો, પણ આરતી તૈયાર રાખજો, આપણે પોથીજીની આરતી ઉતારશું। તમે કહેશો કે ભાગવત તો 25 તારીખે છે, પણ હવે 25 તારીખે પ્લેન નહોતું, પ્લેનની ટિકિટ મળે એમ જ નહોતી, ફૂલ હતી, કાં તો પ્લેન નહોતું જ નહીં, એ લોકોનું પ્લેન 20 તારીખનું હતું, એટલે બધા 20 તારીખે આવી ગયા એવું માનજો। અને અમે અધિક મહિનો તો ચાલુ થઈ ગયો છે, એક પ્રશ્ન એ બીજો આવ્યો છે કે માં અમારે જુવારા ક્યારે વાવવાના, તો જુવારા તમે 23 તારીખે વાવો, 24 વાવો, 1 દિવસ વહેલા, 2 દિવસ વહેલા જયારે વાવો ત્યારે, પણ એની પૂજા નથી કરવાની, પૂજા 25 જ કરવાની છે। 2 દિવસ વહેલા વાવશો તો વાંધો નથી, ફોટા ફૂટી ગયા હોય ભગવાન પાસે, કહીએ કે જો આ અમારો પરિવાર દૈવી પરિવાર, તો એમ। બીજો એક પ્રશ્ન આવ્યો છે કે માં અમે બધા ફળો તમે કયો છો 5 મૂકજો, તો એનું શું કરવાનું, એનું તમારે લઈ લેવાનું, તમારે એનો પ્રસાદ લઈ લેવાનો, અમે તો હાજર નથી, નહીં તો તમે વ્યાસપીઠ પર મૂકવું જોઈએ, પણ તમે તમારે ગ્રહણ કરી લેવાનું, એ બાને ભગવાન તમને ફળ આપે છે એમ માનીને, ઓકે, અને બીજે દિવસે પણ તમે 5 ન મૂકો ને 1 મૂકો તોય ચાલશે, તમારી મરજી, જેવું મળે, જેટલું મળે, જેવું મળે એટલું કરજો, કોઈ આગ્રહ નથી, બસ તમે પૂજા કરો વિષ્ણુ સહસ્ત્રની, એ મારો આગ્રહ છે, કારણ કે ભગવાનનો મહિનો છે, માં લક્ષ્મીનો મહિનો છે, આ માં લક્ષ્મી લઈને આવી છે ભગવાન વિષ્ણુને, અને વિષ્ણુ લક્ષ્મીને લઈને આવ્યા છે બધી, અને લક્ષ્મીજી આવ્યા એટલે એની બધી સખીઓ આવી સાથે। તેથી બહુ સુંદર દિવસ છે રવિવારનો અને 20 તારીખનો, કાલે તમને એની માહિતી મળી જશે, એનું લખાણ,
તો તમે એ રીતે કરજો. એક યલો પેજ મળશે, ઘણા વખત પછી પહેલી વાર તો મૂકી દીધું છે પણ પાછું મૂકીએ છીએ, એમાં પૂજન સામગ્રી પણ છે, તો એ પણ તમે નોટ કરી લેજો, એ સેવ કરી રાખજો યલો પેજ, જેથી તમારે વારે વારે પૂછવું ના પડે. ચાલો, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. સંભળાય છે મારો અવાજ આપને? બેન, આપને અવાજ મારો સંભળાય? તમે ચાલુ કરો તમારું. બેન, આપને ત્યાંથી કઈક સેટિંગ થઈ ગયું હશે ફોન નું. આપણે લોકો બધા ધર્મ ની ધજા લઈને અવાજ નથી આવતો. હા બેન, આવી બધાને આવે છે? આઈ થિંક તમારા ફોન માં કઈ પ્રોબ્લેમ હશે. થોડા ઘણા ના ક્વેશ્ચન છે. જયંતભાઈ કારિયા નો ક્વેશ્ચન છે, લતાબેન નો ક્વેશ્ચન છે, વર્ષાબેન ઉદેસી નો ક્વેશ્ચન છે, હંસાબેન પંચાલ નો ક્વેશ્ચન છે, જયવંતી નો ક્વેશ્ચન છે, યોગેશ શાહ નો ક્વેશ્ચન છે, લતાબેન તન્ના નો છે, રેખાબેન નો છે, મંજુલ ચાવડા ના છે, પ્રતિભા નો છે, સંપ્રદાય નો છે, ઘણા બધાના ક્વેશ્ચન છે. પણ બેન નું કઈક માઇક નો પ્રોબ્લેમ લાગે છે. કાલે નવું એમનું બેનનું લેપટોપ આવી જવાનું છે આરતી બેન ને ત્યાંથી, તો આપણે કાલે રવિવારે સરસ રીતે પાછું કરશું. અને પાછું આપણે ઈચ્છા છે કે કાલે એક વખત બનશે તો હું કઈક કોલ આઉટ કરશું. કોઈને કઈ તકલીફ હોય તો એક મીટિંગ રાખવાનું સૂચન છે. ઘણા બધાનું સૂચન આવ્યું છે ચેટ બોક્સમાં, તો જોઈશું કઈક કેવી રીતે છે, નક્કી કરશું કનુભાઈ સાથે મળીને કેવી રીતે કરવાનું છે. ખૂબ ખૂબ તમે લોકો આવ્યા, આટલી મોટી સંખ્યામાં આવ્યા, બહુ બહુ બધાનો આભાર. અને હું કનુભાઈ ને રિક્વેસ્ટ કરું છું કે આજનો આભાર વિધિ કનુભાઈ કરશે. આજે સૌ પ્રથમ તો 550 થી પણ વધારે વૈષ્ણવ આપણી સાથે જોડાયેલા છે અને